કલેક્ટરની કચેરીની પાછળ હોમગાર્ડ જવાન કલેક્ટર કચેરીથી ફરજ બજાવી પરત આવી રહ્યો હતો ત્યારે રોલિંગ મિલર ટ્રક ખાબકતા હાથ ધરાયો હોમગાર્ડ જવાનનું રેસ્ક્યુ ઓપરેશન. બોટાદમાં નગરપાલિકાની બેદરકારી આવી સામે, જેમાં કલેક્ટર કચેરી ખાતેથી ફરજ બજાવી પરત આવી રહેલા હોમગાર્ડ જવાન કલ્પેશભાઈ ચૌહાણને હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આવેલા એસપી કચેરી પાછળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા રોલિંગ મિલર ટ્રક હોમગાર્ડ જવાન પાસે પહોંચ્યા. ત્યાં રહેલ ગટર હોલ હતો, જેનો સંપૂર્ણ આરસીસી તૂટી પડતા રોલિંગ મિલર ટ્રક ભરેલું હોવાના કારણે ગટર લાઇન તૂટી તેમાં ઘૂસી અને હોમગાર્ડ જવાન પર ખાબક્યું હતું. તાત્કાલિક ધોરણે પોલીસ તેમજ ફાયર બ્રિગેડ તેમજ નગરપાલિકાનો સ્ટાફ તેમજ ક્રેન સહિત એમ્બ્યુલન્સ સહિત હાથ ધરવામાં આવ્યું રેસ્ક્યુ ઓપરેશન. ભારે જહેમત બાદ હોમગાર્ડ જવાનને બહાર કાઢવામાં આવ્યો, જેમાં હોમગાર્ડ જવાનને ગંભીર હાલતે તાત્કાલિક બોટાદની છાયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જ્યારે નગરપાલિકા દ્વારા સમગ્ર બોટાદ શહેરમાં કોઈપણ પ્રકારના ગાઈડલાઈન બોર્ડ નથી મારવામાં આવ્યા, જેના કારણે સમગ્ર બોટાદ શહેરની પ્રજા ભયના માહોલ વચ્ચે જીવી રહી છે તેવો માહોલ દેખાઈ આવે છે. હરેશ પટકીર સાથે વિજય ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ.